નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શહેરે શહેરે પ્રદર્શન બિલકુલ કરી રહ્યા છે, વિરોધ બરાબર. પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે ઈશુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી, સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા આતિશી અને સૌરભ ભારદ્વાજની પણ અટકાયત કરવામાં આવી, તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા. સુરતના રોડ ઉપર સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. હવે આમ આદમી પાર્ટીનું શું થશે, આ વિષય પર વાતચીત કરવા માટે થઈને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર બેન. સર, અરવિંદ કેજરીવાલની અરેસ્ટ બાદ આની ઇમ્પેક્ટ ચૂંટણી ઉપર કેટલી આવશે, ને હવે આમ આદમી પાર્ટીનું શું? જુઓ બેન, સંકેત મળતા હોય ને તો ખ્યાલ આવે કે ભવિષ્યમાં શું થશે. આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી સમૂચા દેશમાં જો જનતાના લોકો, જનતા સ્વયંભૂ વિરોધમાં ઉમટી પડી હોત તો એમ લાગત કે આની ચૂંટણી ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ પડવા જઈ રહી છે. અત્યારે તમે ને હું જે માનીએ છીએ, જોઈએ છીએ મીડિયાથી માંડીને બધા રિપોર્ટ્સમાં, એ શું છે, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો. એમાં આમ આદમીમાં પાછા ગઠબંધનના પક્ષો પણ નથી. તમે વિચાર કરો, બીજા તો ખેર કે સામાન્ય જનતા તો જવા દો, પણ જેની સાથે હવે એને ચૂંટણી લક્ષી ગઠબંધન કર્યું છે, કોંગ્રેસ હોય કે પછી સપા હોય કે મમતા વાળી હોય, કોઈ પણ ટૂંકમાં જેને જે પક્ષો ભેગા થયા છે એ પક્ષોએ સપોર્ટ નથી કર્યા જે પ્રદર્શનમાં લોકોની દ્રષ્ટિએ. તો એ વાત એવું સૂચવે છે કે આ બધું જ જે છે, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો, તમારા કર્યા તમે ભોગવો, તમારી જે સારપ છે માન લ્યો એના જ બધા સાથી સંગાથી છે. તમારી નબળાઈમાં કે તમારા કૃત્ય કે દુષ્કૃત્યમાં કોઈ સાથે નથી. અને બીજું, પ્રજા જનતા તો લેશ માત્ર માનતી નથી કે આમાં અરવિંદ કેજરીવાલ જે છે નિર્દોષ છે. બે પરફેક્શન છે. એક એક માન્યતા એવી ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીની સરકાર વિરોધ પક્ષો ઉપર ભારે ત્રાહિમામ પોકારવાળી રહી છે, એમાં લેશ માત્ર શંકા. બધાને પૂછો, બધા કહેશે કે ભાઈ સ્વાભાવિક જ છે, અત્યારે તો વિરોધ પક્ષને ખતમ કરી નાખે એવા. પણ શબ્દ બહુ મહાન છે કે એ નિર્દોષ ઉપર જુલમ ગુજારે છે, એવું પાછી વાત નથી. તો કોઈ એવું, આ જનતા જે અત્યારે હું તમને કહું છે કે હિન્દુસ્તાનના ઇતિહાસની પહેલી ચૂંટણી એવી થવા જઈ રહી છે જેમાં મતદારોને પોતાના મતનું મૂલ્ય સમજાણું છે. એવા સંજોગોમાં અત્યારની જે સિચ્યુએશન તમે ને હું જોઈ રહ્યા છીએ, ચૂંટણીમાં એનો લેશ માત્ર ઇમ્પેક્ટ પડવાનો નથી, બલકે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીના કેટલાક સમર્થકો, જે આંધળા ભક્તો જે મોદીમાં કહેવાય છે ને કે આ તો મોદી ભક્ત છે, એમ જે કેજરીવાલ ભક્ત છે આમ આદમીના પક્ષમાં, જે લોકો આવા અંધભક્ત છે એની આંખ પણ ઉઘડી જાય એવી આ વાત છે. કારણ કે આ ધરપકડ માન લ્યો પોલીસે કરી હોય તો સ્વાભાવિક છે સરકારના ઇશારે થઈ શકે ને ધારે એવી એને ત્રાસે આપી શકાય કે જે ગણો તે. આ ઈડીએ કરેલી ધરપકડ છે અને જામીન નથી આપતા, ઈ અદાલત નથી આપતી, પોલીસ નહીં. આ બે વસ્તુ બહુ સમજવા જેવી છે. ઈડી જે છે એ ભલે રાજકીય ઇશારે જ કામ કરતી હશે એમાં પાછી કોઈને સંદેહ નથી આખા ભારતમાં, એમાં કઈ ઈડી દૂધે થયેલી, પરંતુ ઈડી છે એ આંધળું ક્રિયા કરી શકે નહીં. કારણ કે એને અદાલતમાં બધા પુરાવાઓ દસ્તાવેજી પ્રમાણે પૂરા પાડવા પડે, અન્યથા એની સાખ ઉપર તો ધબ્બો લાગે, બલકે એને બહુ જ હેરાન થવું પડે. એટલે કાયદાના જે નિષ્ણાંતો છે એને બી અત્યારે તમે પૂછો તો બી કહી શકશે કે ઈડી જ્યારે કોઈ હાથ નાખે અને આ સેન્સમાં, તો થાલા હાથે પાછું પડે ને પાછું પડી જવું પડે, શરમાવું પડે, એવું ભાગ્યે જ બને. એટલે આ ઈડીએ કરેલી કાર્યવાહી છે નંબર 1. નંબર 2, અદાલતમાંથી અત્યારે તમે જુઓ શું થયું, કેજરીવાલની જામીન મુક્તિ માટે થઈને કોંગ્રેસના દિગ્ગજ એડવોકેટ સુપ્રીમ કોર્ટના, એ ત્યાં પેલા સુપ્રીમમાં જવાના હતા, હવે એણે ત્યાંથી એ વિડ્રો કરી લીધું અને હવે વળી પાછા એ હાઈકોર્ટમાં જવાની કોશિશ કરે છે. એ પણ રણનીતિના ભાગ રૂપે, કે માની લો કે ખબર જ છે કે મળે એમ નથી રાહત,
મનીષભાઈ સિસોદિયા એ 3-4 વખત હાઈકોર્ટમાં ગયા છે, એની છુટકારા માટે વર્ષ દિવસ થઈ ગયો, હજી સુધી એનો મેળ પડ્યો નથી. અર્થાત ઈડીએ જે કઈ ત્યાં પુરાવાઓ રજૂ કર્યા છે એ એટલીસ્ટ એવા પુરાવા તો છે જ કે અદાલત એ માને છે કે આ જે કોઈ આના આરોપી છે એને છૂટા મૂકવાથી એની જે પોસ્ટ છે અત્યારે એ પોસ્ટ એવી છે કે એ પોતાના પુરાવાનો નાશ કરી શકે અથવા તો સાક્ષીઓને પણ એ પ્રભાવિત કરી શકે અથવા એટલે એને જામીન સુધ્ધા આપતા નથી. એવો જ કેસ આ છે. આમ તો કેસ તો એકનો એક છે, પરંતુ આ એના તો મુખિયા છે. એટલે ખબર હતી મનુ સંઘવીને કે સુપ્રીમમાં સીધે સીધો દડો નાખીએ અને ન કરે નારાયણ અને પાછા પડવાનું થાય કે જેની સંભાવના વધુ છે, તો સુપ્રીમમાં ગયા પછી તો પાછું હાઈકોર્ટમાં જવાતું નથી, કારણ કે સુપ્રીમ થી મોટી તો કોઈ કોર્ટ નથી. એટલે ચાન્સ લેવા ખાતર, ચાન્સ લેવા ખાતર એ વિડ્રો પોતેની જાતને વિડ્રો થઈ ગયા ત્યાં સુપ્રીમમાં જવાને બદલે હવે પેલા એ હાઈકોર્ટમાં જશે. હાઈકોર્ટમાં એટલા માટે કે ખબર તો છે કે 99.99% અહીંથી રિજેક્ટ થશે. તો રિજેક્ટ થાય તો સુપ્રીમમાં જવા થાય ને. એટલે આખી જે ઘટનાક્રમ છે બેન, એ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ, હજી એનો ચુકાદો ભલે નથી આવ્યો, પ્રથમ દ્રષ્ટિએ તો લાગે છે કે આ શરાબ કાંડમાં સમથિંગ ઇઝ રોંગ, અને એ તો છે જેમાં કોઈ શંકા નથી. અને લોકોની સહાનુભૂતિ એટલા માટે નથી પ્રગટી કારણ કે જ્યારે તમે રાજનીતિમાં આવ્યા કેજરીવાલાની મંડળી, ત્યારે એણે બહુ ઊંચી ઊંચી આદર્શની વાતો કરી હતી અન્ના હજારેની આંગળી પકડીને. અને હું હંમેશા એક વાત આપને આની પહેલા આપણે ક્યારેક ચર્ચા થઈ હતી આવી નૈતિકતાની, ત્યારે મેં આ કદાચ ઉદાહરણ આપ્યું હશે કે મોરારી બાપુ ઉભા ઉભા ક્યાંક રોડ ઉપર ભેળ ખાય એ સારું ન લાગે, નતર એ કોઈ પાપ નથી, પણ મોરારી બાપુથી ન ખવાય. કારણ કે એના ઉપર એક શ્રદ્ધા હોય લોકોને, એ ઘરે ભલે બોલાવે પછી ઊંકો આખો હુંડલો ખાઈ જાય, પણ રોડ ઉપર એને ભેળ એક પ્લેટની ન ખવાય. એ કેજરીવાલના કેસમાં આવું થઈ રહ્યું છે. તમે આદર્શ વાત કરીને આવ્યા હતા, તમે રાજનીતિમાં શુદ્ધિકરણની વાત લઈને આવ્યા હતા. તમારું જ કહેવાનું એમ હતું કે જયારે કોઈ માણસ આક્ષેપ કરે તો આક્ષેપ જ્યાં સુધી સાબિત ન થાય પોતે નિર્દોષ અથવા અપરાધી, ત્યાં સુધી જેની ઉપર આક્ષેપ લાગ્યો હોય એ શીલા દીક્ષિતની પણ વાત કરતા હતા ત્યારથી શરૂ કરીને બધા, તો જે તે રાજકારણીઓએ તત્કાળ રાજીનામું આપી દેવું જોઈએ જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે અને એમાંથી બેદાગ નીકળો તૈયાર તમારે પાછા આવવું જોઈએ. આવું અરવિંદભાઈ કેજરીવાલ સ્વયં કહેતા હતા બેન. બોલો. સાથે એક અત્યારે જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે હવે અરવિંદ કેજરીવાલની મુસીબતમાં એક વધારો પણ થઈ શકશે, અને એ વધારો એવો છે કે ઈડીના અધિકારીઓની જાસૂસીનો પણ કેસ હવે બનશે. અને ઈડીના અધિકારી, કારણ કે ગઈકાલે છાપામારી કરી હતી અને ઘણી બધી વસ્તુ ત્યાંથી મળી છે, એટલે ઈડીના અધિકારીઓની આવી રીતે એક મુખ્યમંત્રી જાસૂસી કરે એને આપ કેટલી કઈ રીતે જોવો છો? જો આપ કહો છો એ પ્રમાણે એ મળ્યું હશે તો ઓર વધવાની જાસૂસીનો કેસ પણ મારા ધ્યાનમાં જે ત્યાં સુધી ગઈકાલથી આજ સુધીમાં ઈડીના અધિકારીઓની ટીમે અરવિંદ કેજરીવાલના ઘરમાંથી જે લેપટોપ ને મોબાઈલ ને બાકી કેટલીક વાત, એમાં એક ફાઇલ છે 150 પાનાની એક ફાઇલ પણ એમાંથી કબજે કરી છે. ને એ ફાઇલમાં આ પૈસા ક્યાં ક્યાં વપરાણાને કોને કોને આપવામાં આવ્યા એનું વર્ણન છે. કદાચિત એમાં એમે કહેવાનું છે કે પંજાબ અને ગોવામાં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં પૈસા જે વપરાણા એ આ શરાબ કાંડમાંથી આવેલી તથા કથિત રીતે કહેવાતી કટકીના પૈસા છે. તો આ પણ બહુ ગંભીર પ્રકારની એક આખે દસ્તાવેજી પુરાવો ઈડીની ટીમને મળ્યો છે, અને એ દસ્તાવેજી પુરાવો એ હવે કોર્ટમાં રજૂ કરવાના છે. અને જો એ કોર્ટમાં રજૂ કરીને પુરાવા, કારણ કે એમાં અરવિંદ કેજરીવાલના સહી સિક્કાથી માંડીને જે કઈ છે એના ઘરેથી મળેલું સાહિત્ય છે, તો સવાલ તો આપે જેમ કીધું તેમ એક પછી એક વધારે ને વધારે એની સામેના એલિગન્સ જે વધતા જાય છે. એટલે એની અત્યારે તો છૂટવાનો સવાલ નથી આવતો, 2 દિવસ તો અમસ્તું જવાનું છે, અને પછીથી મનુ સંઘવી જે કોંગ્રેસના જે સુપ્રીમ છે એ સુપ્રીમમાં જાય કે કેમ પેલા હાઈકોર્ટથી કે તેમ, ટૂંકમાં અત્યારે પડે છે ત્યારે સઘળું પડે છે જે કહેવત છે એમ આમ આદમી પાર્ટીને કાં તો એનું પુણ્ય જે છે એ ખતમ થઈ ગયું, કાં એનો પ્રોપરગંડા જે છે એ પૂરો થઈ ગયો, કાં એનું પાપ વધી ગયું. પણ જે થઈ રહ્યું છે એમાં કોઈ કતા દેશમાં ક્યાંય સહાનુભૂતિનું મોજું નથી. એ નૈતિકતાના ઓલામાં તમે જુઓ તો એમ લાગે છે કે કંઈક તમે ખોટું કર્યું છે એની તમે સજા ભોગવી રહ્યા છો.
પણ સાથે એવું પણ કહેવાય રહ્યું છે સર કે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે આ તો ડેમોક્રેસી ઉપર હમલો છે, લોકશાહી ઉપર, આ ડિક્ટેટરશિપ તરફ દેશ આગળ વધી રહ્યો છે. આજ આમ આદમી પાર્ટીએ હરિયાણાના મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રપંચને બાદ કર્યો, નાબૂદ કર્યો, અને જ્યારે એની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ ત્યારે આણે શું કીધું હતું કે દેશમાં તાનાશાહી અને નહીં ચાલે, સુપ્રીમ કોર્ટ હજી ન્યાયતંત્ર જીવે છે, વગેરે વગેરે. તો એક ચુકાદામાં ન્યાયતંત્ર જે છે એનાથી ખતરો કાંઈ રહેતો નથી, તમારી વિરુદ્ધમાં આવે છે તો લોકતંત્ર ખતરામાં. અને બેન એક તમને કહું, આ ગઠબંધન વાળા બધાય, આમ તો તમામ પક્ષો કહું છું, આજે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એટલે એ દાવ લઈ રહી છે, સમજી લ્યો. અને બેટિંગમાં જયારે તેંડુલકર હોય ત્યારે તમારે એમ ન કહે કે ભાઈ તમે હળવા ફટકા મારો, એ તો મારે જ મારે, કારણ કે તમે આ ધંધા કર્યા હતા. પણ કોઈ કરતા કોઈ, એટલે આજે અત્યારે આપણે ભાજપની ચર્ચા નથી કરતા, એટલે ભાજપ કઈ કામધેનું ગાય છે ને બાકી બધા પાપી છે એવું નહીં, બધા જ હમામે સબ નંગે હે. પણ અત્યારે દાવ ભારતીય જનતા પાર્ટીનો ચાલે છે. હું એમ કહું છું કે લોકતંત્ર જો ખતરામાં હોત તો લોકોને જિંદગીમાં કોણ બાંધી શક્યું છે? લોકતંત્રમાં પ્રજા જ ઓલરેડી હાઈકમાન્ડ હોય છે. આપને એક દાખલો આપી દઉં બેન, આપણે બધા જ જાણીએ છીએ ગદ્દાફી જેવો કોઈ કરતા કોઈ ડિક્ટેટર થયો છે ગદ્દાફી આપણા સમાજમાં. હિટલર ને બાદ કરો, પણ હમણાંના યુગમાં ગદ્દાફી જેવો કોઈ સન્મુખી ત્યાં ખતરનાક થયો નથી. આજ ગદ્દાફીને પ્રજાએ ગટરના નાળચામાંથી બહાર કાઢીને ફૂંકી માર્યો કે ન ફૂંકી માર્યો, આપણે એના સાક્ષી છીએ. સદ્દામને તો ખેર અમેરિકાએ ટાંગી દીધો, પણ ગદ્દાફીને તો પ્રજાએ કાયદેસર ઓલામાંથી કાઢી, ગટરના ઓલામાં છુપાણ હતા એને બહાર કાઢીને એની ને એની કહેવાથી સોનાની રિવોલ્વરના ભડાકે દઈને મારી નાખ્યો અને એની લાશની હારે ડિસ્કો ડાન્સ કર્યો આ જનતાએ. એટલે લોકતંત્ર જો ખતરામાં હોય તો લોકો સ્વયં ઉરલી આવે. આપણું ગુજરાત તો એનું સાક્ષી છે. નવ નિર્માણ આંદોલન શું હતું? ચીમન પટેલની સરકારની જોહુકમી વધી ગઈ ને પ્રજા વિફરી. આમ તો મોરબીમાં એક હોસ્ટેલના કઈક ભાડા વધ્યા હતા ખાવા પીવાના, એને કારણે સળી ગયું હતું, પણ પછી આખા રાજ્યમાં ફેલાણું. સરકાર વહી ગઈ કે ન વહી ગઈ? વહી જ ગઈ હતી ને. એવી રીતે જેપી જયપ્રકાશ નારાયણ, એને જયારે ઇન્દિરા ગાંધીની તથાકથિત સરમુખદાસ દેવી સરકારની સામે બગાવત પોકારી, વહી ગઈ ને જનતા પાર્ટી આવી જ હતી ને. એટલે જનતા જો મેદાનમાં આવે તો જનતાને તો કોઈએ ગાઈડ કરવી પણ ના પડે, જનતા સ્વયં એવી રીતના આવે. અત્યારે રામ મંદિર થયું હતું, ભલે ભારતીય જનતા પાર્ટીએ એલાન કર્યું હતું કે તમે દીવાબત્તી કરજો, થાળી બગાડશો, પણ ન કર્યું હોત તો પણ, ન કર્યું હોત તો પણ લોકો જે શ્રદ્ધાળુ છે સ્વયંભૂ રામ રાજ્ય જેવી કલ્પના કરીને લોકો થાળી ટીવીની સામે આરતી ઉતારતા હતા ને. તો આ થયું જનતાનો મૂડ. એટલે લોકતંત્ર તમારી વિરુદ્ધમાં કાયદો લાવે કે નિર્ણય આવે ત્યારે લોકતંત્ર ખતરામાં આવી જાય, તમારી ફેવરમાં આવે ત્યારે લોકતંત્ર બહુ મજબૂત. એવી પ્રજા કોઈ મૂર્ખ નથી, કોઈ માનતું નથી, તમારા કર્યા તમે ભોગવો. સાથે સાથે શું લાગે છે ચૂંટણીમાં આની કેટલી ઇમ્પેક્ટ થશે? જો બે વસ્તુ છે બેન, જો આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષનું આખું ગઠબંધન જો એમાં સફળ થાય અને સહાનુભૂતિમાં પલટાવવામાં સફળ થાય તો વાત કરું છું. એમાં કોંગ્રેસે એમ કહી શકે કે અમારા ખાતાઓ ફ્રીઝ કર્યા છે, અમારી પાસે રાતી પાય રહેવા નથી દીધી. પછી વિપક્ષોને હેરાન કરવામાં આવે છે, આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓને જેલ ભેગા કરી દીધા ને એ પણ ચૂંટણી ટાણે. તો આ બધું છે ને એને લોકોના ગળે ઉતરે તેમ વિપક્ષોએ કહેવું પડે. અત્યારે થાય છે શું, એ હુંકાર કરતા ભરે ફરતા ભરે છે. પાછું જુઓ, જેને અન્યાય થયો હોય ને એની રજૂઆત છે ને એ થોડીક લાગણી સહી હોવી જોઈએ, જેથી કરીને લોકોની સિમ્પતિ એની હારે આવે. આપણે 100 રૂપિયા ઉછીના જોતા હોય તો કોઈ ચોકમાં જોઈને બાયું ચડાવીએ કે કોઈ મરદના પેટનો હોય તો આપે 100 રૂપિયા, એમ કોઈ આપે? તમારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે ભાઈ 100 રૂપિયાની જરૂર છે, મહેરબાની કરીને આપો, તો કોઈ આપે ને. એવી જ હાલત આ છે કે તમે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવો, તમે હલ્લાગુલ્લા ન મચાવો. પ્રેસ આખે આખો જે ખેમો છે વિરોધ પક્ષનો એ ટોટલી ભેગો થઈ અને માની લો કે એક નિર્ણય કરે. આ મેં ગઈકાલે પણ એક ટીવી ચેનલમાં કીધું હતું, આપને કહું, એક તુક્કો છે, તુક્કો કહું છું, આવું કઈ કરવાના નથી, કારણ કે તો સત્તા ભીખા લોકો છે. પણ વિરોધ પક્ષના લોકોને જો આને સહાનુભૂતિમાં પલટાવવું હોય
અને દેશભરમાંની દુનિયાના મીડિયામાં ચમકવું હોય અને એના પ્રત્યે થોડીક લાગણી જન્માવવી હોય તો શું કરી શકે? હું તમને કહું, જુઓ, એક વસ્તુ કરી શકે એમ છે, આખે આખું વિપક્ષનું જે ટોળું છે એ આ કેસ અને કોંગ્રેસના જે ખાતા તથાકથિત ફ્રીઝ થયા છે તે કેસ, આ બધા આવા જેટલા કેસીસ છે એનું અહીંયા બ્લો બાય બ્લો પત્રકારો સામે વર્ણન કરીને કહે કે અમને એમ લાગે છે કે અત્યારની મોદી સરકાર, પેલા તો કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છતી હતી, હવે વિપક્ષ મુક્ત ભારત ઈચ્છતી હોય એવું લાગે છે. અને જે રીતે એ બધા જ ને હેરાન કરે છે એ જોતા અમને નથી લાગતું કે આગામી ચૂંટણી એક નિષ્પક્ષ રીતે થઈ શકે. એટલે અમે અમારી જાતને જ વિડ્રો કરી છે. તમારે હવે સરકાર ભોગવી જ લેવી છે, તમારે તાનાશાહીની જેમ જ વર્તવું છે, તમારે રાજા રજવાડાની જેમ જ ભોગવી લેવી છે સત્તા. તો ખેર, ચાલો અમે તમને આપી દઈએ, અમારે રમવું નથી. વોક ઓવર, એમાં બે વસ્તુ છે. પ્રજાને એ કહી શકશે કે જયારે આ જ પ્રકારનું લોકતંત્ર હોય તો અમારે કરવું શું, એટલે અમે વોક ઓવર આપી દઈએ. વોક ઓવરમાં તમને કહું છું, અમસ્તુ તમને કહું, દુનિયાભરની રેટિંગ એજન્સીથી માંડીને જેટલી ચૂંટણીના વિશ્લેષણ કરે છે તે અને ટીવીના જેટલા સર્વેક્ષણો કરે છે, આ બધા એ કમસે કમ નરેન્દ્ર મોદીની સરકાર જીતે છે એમ તો કીધું જ છે, એમાં તો કોઈ સંદેહ નથી. એ વિપક્ષો ના પાડે જુદી ઘટના છે, પણ એ સત્તા ઉપર આવે છે 400 પાર જાય કે ન જાય તો કઈ જરૂરી હોય નથી, કે 350 આવે તો કઈ મોદી સરકાર ના પાડે કે ના ના અમારી ઈચ્છા પ્રમાણે 400 પાર ન થઈ એટલે અમારે નથી બે, એ કઈ એવા નથી, તો ગમે એમ કરીને ચડી બેવાના, સમજી લ્યો. તો 400 પાર ને પાર ની વાત છે, કમસે કમ સરકાર તો એની આવવાની. તો વિપક્ષો ને એ તો બુદ્ધિ હોવી જોઈએ ને કે કમસે કમ આપણે જીતવાના નથી, એ તો નક્કી છે. તો એક દાવ શું કામ ન લઈ લઈએ કે ભાઈ અમારે નથી રમવું. તમારે જો આ જ રીતે લોકતંત્રનું ગળું ઘૂંટાવવું હોય અને તમારે જ સરકાર ઉપર ચડી બેસવું હોય, વિરોધ પક્ષનો સત્યાનાશ કરી નાખવો હોય અને એક હથ્થું શાસન તમારે ચલાવવું હોય તો જાઓ ભોગવી લો ભાઈ, અમારે કઈ કરવું નથી, ભગવાન તમને સુખી રાખે. દાખલા તરીકે પછીની પરિભાષા ગમે તે હોય શકે, તો શું થાય એ કહું છું. મેં કીધું ને વાત તુક્કો છે, તુક્કો કોઈ અજમાવવા નથી, પણ કહું છું વિશ્વભરના મીડિયામાં ચમકે કે ન ચમકે બેન, કે એક આખો વિરોધ પક્ષ ભારત નામના દેશમાં સરકારની એવી જો હુકમી ચાલી રહી છે કે આખા આખા વિરોધ પક્ષે કીધું છે કે અમારે ચૂંટણી જ નથી લડવી, તમે તારે ભોગવી લ્યો. લ્યો અમસ્તા ભોગવવાના તો છે જ, તો એના કરતા આ તો અમે દાનમાં દીધું એમ કહેવાશે. વિરોધ પક્ષ એમ કહી શકશે કે અમે જતું કર્યું છે પ્રજા માટે, કારણ કે આવા સિચ્યુએશનમાં ચૂંટણી કરવાથી શું થશે, બે મનુષ્ય વધવાનું, એકબીજા વિશે તુકા તુકી બોલવાના, પછી પ્રજાના હજારો કરોડ રૂપિયાનો સત્યાનાશ થવાનો, કારણ કે એક ભારતીય જનતા પાર્ટીની પણ સભાઓ થાય, રેલીઓ થાય, અમારી પણ થશે સભાઓ રેલીઓ વગેરે, પછી મીડિયામાં અમારે જાહેર ખબરો આપવાની, કેન્ડિડેટને ઉતારવાના, એના પ્રચારના અલગ, ખાવું પીવું વગેરે વગેરે. અને આને કારણે આખે આખું વહીવટી તંત્ર છે 1.5-2-3 મહિના સુધી ચોકઅપ થઈ જવાનું. આટલી બધી પીંજણ કરીને પણ જો મોદી સરકાર એન કેન પ્રકારે ગાંધી દિલ્હીની ગાદી ઉપર ચીટકી રહેવા માંગતી હોય અને આ પ્રકારે જે અત્યારે એને જે ધંધા આદર્યા છે એવા ધંધા એમ કે જો એને કરવાના હોય તો અમે અમારી જાતને જ વિડ્રો કરી લઈએ છીએ વિપક્ષ તરીકે. ભોગવી લો તમે તારે રજવાડું. આ મેં કીધો વળી પાછો કહું છું કે આ કેવળ તુક્કો છે, પરંતુ તુક્કો રામબાણ જેવો છે, અજમાવવા જેવો તો છે. તો એનાથી એક વાત તો થાય જ, લોકોમાં પણ થાય કે વાતે હાથ. જો એક તમને કહું, નરેન્દ્ર મોદી સક્ષમ છે, તાકાત વાળા છે, આ બધું બરાબર છે, એની ઉપર કોઈને શંકા ભલે નથી, પરંતુ વિપક્ષને ખતમ કરવામાં એ જરાય કચાશ નથી રાખતા. એ તો તમે ધાવણા છોકરાને પૂછો તો હા પાડે, એટલે એ વાત તો છે જ લોકોમાં. અહીંયા પણ તમને કહું, કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું તો સીઆર પાટીલે શું કીધું હતું, એને જયારે પત્રકારોએ પૂછ્યું કે ભાઈ આ નારાજ છે તમારાથી તો તમે શું કહ્યું, ત્યારે એને શું શબ્દ વાપર્યા કે કોને પક્ષમાં લેવા કોને ન લેવા એ પાર્ટી નક્કી કરશે, કે ધારાસભ્ય કેમ થોડું થાય, અર્થાત ધારાસભ્ય હાવ પટ્ટાવાળા હોય વાળા જેવા હોય એવી એને વાત કરી. ખરેખર એને એમ કેવું જોઈતું હતું કે પાર્ટી આ બધું કરી રહી છે, આફ્ટર ઓલ પાર્ટી માટે જ કરી રહી છે, પણ કોઈ ધારાસભ્યને કઈ ગેરસમજણ હશે તો અમે એનું માન્ય રાખશું, કારણ કે એ ધારાસભ્ય છે, કોમન માણસ નથી, તો અમે એને ગંભીરતાથી લઈએ, એમ કહીને ઊંચું થવાની જરૂર હતી. એને બદલે એને શું કીધું કે આ બધું ટૂંકમાં આ તો હાયલા કરે, ત્યાગ પછી તમે ગમે તેને પૂછો, આજની તારીખે પણ પૂછો,
કે તમને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી છે લોકતાંત્રિક ને બદલે તાનાશાહ જેને કહી શકાય એ ટાઈપનું વર્તન અત્યારે કરી રહી છે, તો કોઈ ના નહીં પાડે સાહેબ. તો હું પણ એ જ કહું છું કે જો વિપક્ષનું ખેમો આખો ભેગો થઈને એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે ભાઈ આ અને બધી જ ઘટનાક્રમો જે છે એ બ્લો બાય બ્લો પ્રજાને રજૂ કરે, આ ભાઈ ની ધરપકડ થઈ, આને આમાંથી ઈડી ના દરોડા પડ્યા, આમાંથી પાવલું ન નીકળ્યું, ભલે એ એની ફેવર ની વાતો હોય એટલું જ કરે, પછી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી ભલે પછી એને કાઉન્ટર કરે. પરંતુ જયારે આ લોકો વિપક્ષના લોકો જ્યાં જ્યાં ઈડી ના કે કોઈના સીબીઆઈ ના કે સીઆઈડી ના દરોડા પડ્યા હોય અને માન્યો કે એમાં એ લોકો પાક સાફ નીકળ્યો હજી સુધી કઈ મળ્યું ન હોય, તો એને એ બ્લો બાય બ્લો યાદી રજૂ કરવી જોઈએ કે છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રકારની પડતાબણા થઈ રહી છે અને એમાં આ ભાઈની ઉપર આ તારીખે આમ દરોડો પાડ્યો, આ એજન્સીએ આ અમારા નેતા ઉપર આ દરોડો પાડ્યો, પરંતુ આજ સુધીમાં એને કાંઈ પાવલું નીકળ્યું નથી. હજી બધા લેયર કરે છે પણ તમે હેરાન તો કરી દીધા, અને અત્યારે તમે જાણો છો કે અમારા ખાતાઓ પણ ફ્રીઝ કરી દીધા અને કેજરીવાલને પકડી લીધા, બાકી બધાને પકડાઈ જાય છે, વિપક્ષના નામે કાંઈ રહેવા દીધું નથી. એટલે લોકતાંત્રિકની હત્યા તો ચોખ્ખે ચોખ્ખી થઈ છે. એટલે અમે લોકો તમને એમ કહીએ છીએ કે અમારે રમવું નથી, આ લોકતાંત્રિક છે પણ નહીં. તો હું એમ માનું છું કે આ દેશમાં લોકતંત્રનું ગળું ઘોટી દીધું, અમે અમે ગળું ઘોટાઈ ગયું. અમે એમ કહીએ છીએ કે 5 વર્ષ ભોગવી લે, અમે પ્રજા સમક્ષ જશું. તમે જુઓ તો 100% પ્રજામાં એક મેસેજ તો જવાનો જવાનો ને જવાનો કે આ એક હથ્થું સરકારની વાત છે, એમાં જરાય આ લોકો ખોટા નથી. આ કેસમાં ભલે ખોટા હોય પણ એમાં ખોટા નથી એવો મેસેજ જશે ને થોડીક સહાનુભૂતિ પેદા થશે. પરંતુ મેં કીધું એમ સત્તાની લાલસા એવી છે કે આપણે તો પત્રકાર છીએ એટલે બોલીએ, કારણ કે લેવા દેવા નથી. પણ આ લોકો એવું નહીં કે બલકે શું ભૂલ કરી રહ્યા છે ખબર બેન, અત્યારે એ કહી રહ્યા છે કે જેટલી હેરાન કરવું એટલું કરી લે, અમે ડરવાના નથી, અમે ફલાણું કરવાના નથી, અમે તો લડીશું, હજી જનૂનપૂર્વક લડીશું. એટલે થશે શું ખબર છે, એ લડશે લડશે ને ભૂંડે હાલ હારશે, એમાં કોઈ સંશય નથી. હાર્યા પછી ભારતીય જનતા પાર્ટી પ્લસ પોઈન્ટ કરશે અને કહેશે કે ચૂંટણી પહેલા કેટલા પ્રપંચ આ લોકોએ કર્યા હતા ખબર છે ને, આ જનતાએ એને સજા આપી છે, એમ નહીં કે અમારે કારણે મરી ગયા, એમ આ જનતાએ એને એની ઓકાત બતાવી દીધી, એમ કહેવાનો લાહવો ભારતીય જનતા પાર્ટી લૂંટશે અને આ લોકો ખરખરા કરતા ફરશે. એટલે હું કહું છું કે બહેતરીન મોકો છે આ લોકો પાસે કે એને આવી રીતે કરે ને તો એ હેડલાઇન બને આખા વર્લ્ડના ઇતિહાસમાં, ન બનવું એવું કોઈ દેશમાં. પણ સર લોકશાહી છે અને લોકશાહીમાં કઈ રીતે શક્ય બને? પણ જે અત્યારે છે એ તાનાશાહીની વાત ચાલે છે ને બેન લોકશાહીમાં, એટલે કહું છું ન હા અત્યારે એવું ન હોય તો આપણે ક્યાં ચર્ચા કરવાનો મુદ્દો આવે, અત્યારે એનો જ આક્ષેપ છે કે આ તાનાશાહી છે. તો એટલે તમે કહીએ છીએ કે જો તમે આને તાનાશાહી કહેતા હો તો એ વગોવાવા જો આખા વિશ્વમાં, પીડામાં બીજું શું એના જેવી વાત છે, તમે અમસ્તાય હારવાના છો એવું અર્ધું પરધું તો શાસક માને જ છે. આજની તારીખે તમને આપણે એના દાખલા આપીએ, એવું નથી કહેતા કે એ આપણી ઈચ્છા છે, આપણી ઈચ્છા કઈ નથી. ગુજરાત ભારતીય કોંગ્રેસમાં અત્યારે જેને જેને ટિકિટ આપી છે ના પાડનારા બેન કેટલા લોકો છે, મોટા દિગ્ગજ થી માંડીને નીચેના સુધીના. અહીંયા રાજકોટમાં પરેશ ધાનાણીને ટિકિટ આપવાની કોંગ્રેસ વાળા વાત કરે છે, પરેશ ધાનાણી ના પાડે છે, જગદીશ ઠાકોરે ના પાડ્યું, ના પાડ્યું અમિતભાઈ બરાબર, તો ભરતસિંહ સોલંકીએ ના પાડી. તો ના પાડનારા આખી શૃંખલા છે, એ શું સૂચવે છે એ એમ. અને અમે તો બધાની જોડે વાતો કરી છે અને બધું પ્રેસ આઉટ થયું છે. અને આજે રોહન ગુપ્તાએ રાજીનામું પણ આપી દીધું, એટલે બિલકુલ બિલકુલ રોહન ગુપ્તાએ કીધું છે કે એક નેતા એમને વારે વારે દબાણ કરી રહ્યા છે, આને લઈને શું કહેશો સર? એ નામ નથી બોલતા પણ હિંમતસિંહ ભાઈ આંબળો ને આ બધું ચાલ્યા કરે છે. જ્યારથી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનું સુકાન સંભાળ્યું ગુજરાતનું, ત્યારથી 3 લોકોની આ આખા સંગઠન ઉપર પકડ થઈ ગઈ હતી એવું જગ જાહેર કહેવાનું હતું. એમાંના એક છે ભાઈ હિંમતસિંહ તમારા અમદાવાદના, અને અમારે અહીંના એક છે ઇન્દ્રનીલ રાજગુરુ. ઇન્દ્રનીલ પાસે ભરપૂર પૈસો છે અને હિંમતસિંહ બાપુ જે છે એ શક્તિસિંહ ગોહિલની ભયંકર ગુડબુકમાં છે. રોહનભાઈએ જે આજે રાજીનામું આપી દીધું છે ગુપ્તાનું, એ બેઠક ઉપરથી પણ તમે લખી રાખજો 99.99% હિંમતસિંહ બાપુ જ પાછા મેદાનમાં ઉતરવાના. એટલે સવાલ એ જ, હું પણ એ જ તો કહી રહ્યો છું ને,
કે જ્યારે તમે સ્વયં, એટલે કે અત્યારે આપણે આ કેસમાં વાત કરીએ, ઈડી વાળી કે કેજરીવાલ વાળી, કે જ્યારે આખે આખો વિપક્ષ રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કે પત્રકારો સમક્ષ એક વાત તો અચૂક કરે છે કે તાનાશાહી ચાલી રહી છે, ચાલી રહી છે. તો ભલા માણસ તાનાશાહી છે એ પ્રજાને એક વખત એકરાર કરી લેવા દો. તમે હિંમત કરીને કહી દો નથી રમવું, બધું બચી જશે, પ્રજાના અબજો રૂપિયા બચી જશે. આટલું મોટું વહીવટી તંત્ર જે 4 મહિના સુધી ચોક્કસ રહેવાનું છે એ બંધ થઈ જશે. જનતામાં એક કુનેહપૂર્વક નો મેસેજ તો જશે જ જશે કે વધારે પડતું તો છે એમાં ના નહીં, ભલે એ અપરાધી હશે એમાં ના નહીં. કેજરીવાલે 100 કરોડ રૂપિયા ખાધે કે નહીં અદાલત નક્કી કરશે. ઈડી ગઠબંધનના લોકોની ઉપર ઈડીએ દરોડા પડ્યા, એ લોકો નિર્દોષ છે કે નહીં કોર્ટ સાબિત કરશે. પરંતુ પ્રજાને એ તો ખબર એ છે ને કે કઈ ભારતીય જનતા પાર્ટી લોકો દૂધે ધોયેલા તો નથી, એમાં આપણે બધું જાણીએ જ છીએ. તો અત્યારે પણ બજારમાં જ્યાં વહીવટી તંત્ર ચાલે છે પૈસા વગર કઈ કામ ન થતું તો દરેક પ્રજાને ખબર છે. એમાં ભારતી ભલે નરેન્દ્ર મોદી કે હું ખાતો નથી ખાવા દેતો નથી, એ તો તમારે એ સૂત્ર છે. અહીંયા આવો બજારમાં તો ખબર પડે પૈસા વગર કઈ કામ થતું જ નથી, ખાવા કોઈ દેતા નથી. આ હકીકત છે ને, જનતા આખી બધાને બધી ખબર છે. સવાલ હું, હા તો હું એ જ તો કહું છું કે ધરાતલ હકીકત જુદી હોય છે અને ડિપ્લોમેટિક રીતે બોલવાની વાત જુદી હોય છે. તો ડિપ્લોમેટિક થી સમાજ નથી આવતો, સમાજને તો રોજે રોજ ખબર પડે છે, ધક્કા ખાય એને કે તંત્રમાં કેવું, પોલીસમાં જાય છે તો ગાળાગાળી થાય છે, કોઈ સન્માન જાળવતું નથી. પોલીસ ક્યારેય પ્રજાનો મિત્ર સેવક તો જવા દો, સેવક તો ખરેખર તો એ આપણો સેવક છે, પણ સેવક જેવું વર્તન ને આપણે સ્વામી છે એવું વર્તન તો આપણે કોઈ દી અપેક્ષા નથી રાખતા. પણ પોલીસ પ્રજાનો મિત્ર છે એવું જે સ્લોગન એ મારે છે, આ તમને કે મને છોડો, તમે જગતના ગમે તેને લઈને ભારતના ઓલામાં રંગી ગામડે ગામડે નીકળી જાઓ, એક પણ માણસ બતાવો મને એમ કહી દે કે આ પોલીસ ચોકી છે એટલે બહુ સારું છે, કે આ પોલીસે મને માનવાચક શબ્દથી બોલાવ્યા છે. બધા જ એના માટે અપરાધી છે. હું ફરિયાદ કરવા જાઉં તો તૂતા તૂતી થી બોલે, આપણે બધા મીડિયા મીડિયા છીએ એટલે છોડી દો, જવા દો, ઠીક છે. પણ જે સામાન્ય માણસ બિચારો જાય છે તો એને ગાળાગાળીથી પણ બોલવામાં આવે છે. એક વિડીયો હમણાં અમદાવાદનો જ બહાર પડ્યો, તો આપ જાણો છો, એક બેન દીકરી પોતાને કોઈ મારવા આવ્યા હતા એનો એક પોલીસમાં ફોન કરે છે, જે નંબર એ લોકોએ આપેલો છે, સરકારે જાહેર કરેલો નંબર છે 1997 કે એવું લાઈક ધેટ. હવે જે હોય નંબર પર એ નંબર એને આપ્યો હતો કે ભાઈ તમને કોઈ કોઈ અકસ્માત ક્યાંય કોઈ હેરાન કરે તમારે આ નંબર તાત્કાલિક ડાયલ કરજો, એક વિથિન અ મોમેન્ટ તમારે ત્યાં પોલીસ સહાય માટે પહોંચી જશે. અને હકીકતે શું થયું, દીકરીએ ફોન કર્યો, ભાઈ મને આ મારે છે, મારું ગળું દબાવે છે, મને તાત્કાલિક આવતા. તો ઓલા પોલીસે શું કીધું કે તમારા બાપના નોકર છીએ અમે, આવું બોલે છે. અને અત્યારે 2-4 દિવસ પહેલાની વાત છે, રાઈટ? તો સવાલ બેન એવું છે, આ બધી જ બાબતોમાં હું હંમેશા કહું છું, હું ધરાતલ ને સાચી વાત છે એ કહું છું, અને આ બધી આ ડિપ્લોમેટિક વાતોથી સમાજ ક્યાંય હાલતો નથી. એટલે નરેન્દ્ર મોદી કઈ હોળે હરાવેલા છે એ શુદ્ધ નથી, અને વિપક્ષો રાડો પાડતી એ ખોટા છે. કોંગ્રેસ અત્યારે એમ કે દાખલ રહી કે અમારા ખાતા ફ્રીઝ કરી દીધા, કેટલા રૂપિયા, 285 કરોડ. આ આખી ચૂંટણી જે છે 543 બેઠક, તમે 285 કરોડમાં જીતી જવાના હતા. કેટલી વાહિયાત બેવકૂફાઈ ચાલે છે. તમારે ત્યાં કર્ણાટકના ડેપ્યુટી મિનિસ્ટર છે ડીકે, એની પાસે કેટલા પૈસા છે? શિવકુમાર પાસે કેટલા પૈસા છે? 200 કરોડ રૂપિયા નથી. હું તમને એનાથી બીજું કહું, તમારે ત્યાં એક ભાઈ હરિયાણાથી પકડાયા, રાજ્યસભાના સાંસદ, 500-600 કરોડ રૂપિયા રોકડા પકડાયા હતા. આપણે બન્યું હેડલાઈન બની હતી. આવા કેટલા હશે? મેં તો એક ચેનલમાં એમ કીધું કે મારા મોબાઈલમાં 1000 નંબર છે, મારા મોબાઈલમાં હકીકત મારા મોબાઈલમાં 1000 નંબર છે, એમાં 600 જણા એવા છે જેમ તો 500 કરોડ થી વધુની સંપત્તિ છે. હવે હું જો સામાન્ય પત્રકાર છું અને મારી પાસે પણ આવી લિસ્ટ હોય તો આ ખડગે ને રાહુલ ગાંધીઓ ને ડીકે શિવકુમારો ને એની પાસે કેટલા પૈસા હશે? અને જ્યાં પણ ઈડી હાથ નાખ્યો ત્યાં કઈક કોઈ દિવસ ખાલી હાથે તો પાછા ફેરા નથી. કોઈ પાસે 5 કરોડ, કોઈ પાસે 50 કરોડ, કોઈ પાસે 500 કરોડ. તો તમે જો છતાં એમ કે છો કે અમારે દુરુપયોગ થાય છે ઈડીનો, એ કેમ ગળે ઉતરે? ક્યાંથી એવું તો થવું જોઈએ કે ભાઈ ઈડી થી માંડીને કોઈ પણ એજન્સી હાથ નાખ્યો ને એક રૂપિયો પણ ન મળ્યો હોય તો તમારી વાત પ્રજા આમ કાને ધરે કે વાત આની સાચી છે. હવે તમારા જે તો હાથ નાખો ત્યાંથી તો કોઈ ભાન નીકળે છે, તો ઈડીનો ઉપયોગ થયો કે સદુપયોગ કે દુરુપયોગ થયો એનું કામ છે એ કરે, તમે પકડાશો શું કરવા? એટલે આ મેઇન પ્રોબ્લેમ છે. ચલો જોઈએ હવે આગળ રાજનીતિમાં શું થાય છે, કારણ કે અરવિંદ કેજરીવાલને અરેસ્ટ કરી દીધા છે, મેડિકલ પણ થઈ જશે, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ઈડી કેટલા દિવસના રિમાન્ડ માંગે છે તે પણ જોઈએ. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.